વધારે લિવેબલ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સીએસઆર ઉપક્રમે માય લિવેબલ ભરૂચ નામના અભિયાન ચાલી રહ્યું છે, જેનો ગત વર્ષે જ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એનું સ્વાગત શરૂઆત કરવામાં આવી. આ અભિયાન હેઠળ વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો, સિટીને લિવેબલ બનાવવાના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આજે એનું એક મહત્ત્વનું સોપાન શરૂ થયું છે. શહેરના 40 કિલોમીટરના રોડ જ્યાં મેક્સિમમ લોકો યુઝ કરવાનું થાય છે, એ તમામ 40 કિલોમીટરના રોડ પર 24 કલાક સફાઈ ચાલુ રહે એ પ્રકારની વ્યવસ્થાનો આજથી શરૂઆત થાય છે. અને આ એન્ટાયરલી સીએસઆર ફંડેડ પ્રોગ્રામ છે. અને હવે આ 40 કિલોમીટરના રોડ ઉપર બ્યુટિફિકેશનના કામ આપ જોઈ રહ્યા છો એવા પણ ચાલુ થયા છે. એ આખું બ્યુટિફાઈ થશે, દિવસભર એની સફાઈ ચાલશે, અને સાથે સાથે ત્યાં સફાઈનો એન્ફોર્સ પણ કરવામાં આવશે. હું ભરૂચના નાગરિકોને આપના વતી હું અભિનંદન આપતા સાથે જણાવું છું કે આ એક મૂવમેન્ટ છે અને આ મૂવમેન્ટમાં ભાગીદાર બનીએ અને ચાલો આપણા ભરૂચને ભારતનું સર્વશ્રેષ્ઠ, સૌથી ક્લીન સિટી બનાવવામાં આગળ વધીએ. થેન્ક યુ. અને જિલ્લા કલેક્ટર તુષાર સુમારા સાહેબની અધ્યક્ષતામાં આજથી માય લિવેબલ ભરૂચ, મારું રહેવા યોગ્ય ભરૂચ, આ પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું છે. ભરૂચના અને આજુબાજુના 40 કિલોમીટરના માર્ગો જેના પર સંપૂર્ણ સફાઈ અને વધુમાં વધુ ઉપયોગ જેનો થાય છે એ વિસ્તારો એમાં આવરી લેવાયા છે. સફાઈની સાથે બ્યુટિફિકેશનના કામો પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. અને ભરૂચ શહેરની અંદરના વિસ્તારો કે જ્યાં પ્રજા સૌથી વધુ ઉપયોગ કરે છે એવા સ્થાનો પણ એમાં આવરી લેવાયા છે. દહેજના જે મોટા ઇન્ડસ્ટ્રી છે એમના સીએસઆર ફંડથી આ પ્રોજેક્ટ લોન્ચ થયો છે. આજથી જ આ અભિયાનની શરૂઆત થઈ છે. ભરૂચને કાયમી સ્વચ્છ બનાવવું એ દિશામાં માન્ય કલેક્ટર સાહેબનો ખૂબ સાર્થક પ્રયાસ છે. ભરૂચની જનતાને પણ વિનંતી છે કે આ અભિયાનમાં સહયોગ આપે નાગરિક તરીકે. અને આ સાથે પણ આ પ્રોજેક્ટ અંતર્ગત અનેક બાબતો ભરૂચના જનતાના હિતમાં જોડાયેલી છે, જેનો લાભ આવનારા દિવસોમાં ભરૂચના લોકોને મળશે. ફરીથી ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ અભિયાનને સફળ બનાવવા માટે, આપણા ભરૂચને સ્વચ્છ બનાવવા માટે આપણે બધા લોકો પણ આ અભિયાનનો હિસ્સો બનીએ એ જ. અને કલેક્ટર સાહેબને ફરીથી ભરૂચની જનતા વતી આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.